नमस्कार दर्शक मित्रों, आजे चर्चा करवी छे 2021 नी सालना पहला चंद्रग्रहण नी अने ए चंद्रग्रहण नी असरो विविध जातकों पर शू थाय ते अंगे नी। दर्शक मित्रों, 26 मे 2021 ना रोज जे चंद्रग्रहण थयु ते एकमात्र खगोली घटना छे। सुपरमून चंद्रग्रहण लाल रंगनो रक्तचंद्रमा बधा एक साथे जोवा मळे एने कुदरतनी कमाल अथवा नजारा सिवाय बीजुं कंई कही शकाय नहीं। ज्यारे सूर्य अने चंद्रनी वच्चे पृथ्वी आवे छे त्यारे चंद्रग्रहण थाय छे। आ स्थितिना कारणे पृथ्वीनी छाया चंद्रनी रोशनीने पूरेपूरी अथवा आंशिक रीते ढंकी दे छे। त्यारे सूर्यनी रोशनी पृथ्वीना वायुमंडळमांथी टकરાઈને તે રોશની ચંદ્ર પર પડે છે ત્યારે ચંદ્ર ચમકીલો દેખાય છે। ધીરે ધીરે ચંદ્ર ધરતીને પાછળ પહોંચે ત્યારે તેનો રંગ અધિક ઘેરો થઈ તાંબાના રંગ જેવો ઘેરો લાલ દેખાય છે। આ ઘેરા લાલ રંગને બ્લડ મૂન કહેવામાં આવે છે। દર્શક મિત્રો, ચંદ્રને સીધો ચંદ્ર અને સૂર્યને એની સ્થિતિને ખગોળીય સ્થિતિને સીધો દરિયાની ભરતી ઓટ સાથે સંબંધ છે અને એટલા માટે મારે આજે એ વાત ખાસ કરવી છે। ચંદ્ર ની દશા પ્રમાણે એની તિથિ પ્રમાણે એ પૃથ્વીથી કેટલો નજીક અને કઈ રીતે આવે છે તે પ્રમાણે દરિયામાં ભરતી અને ઓટ આવે છે। દર્શકો, તમને ખ્યાલ હશે કે પૃથ્વી 70% પાણીથી વીંટળાયેલી છે અને પંચમહાભૂતનો બનેલો આ દેહ પણ 70% જળ એટલે કે પાણી ધરાવે છે। હવે ચંદ્રની અસરથી જો દરિયામાં ભરતી આવતી હોય, ઓટ આવતી હોય, સરોવરોમાં જે ચડે એને લહેર કહેવાય, આ નભજું ક્યુ તે કાનજી ને ચાંદની સરોવર જળ તે રાધાજી રાધા રે એ સરોવર જળમાં જે લહેર ઉઠે એ રાધાની જેમ નાજુક હોય ને દરિયામાં મોજા ઉઠે એ ખતરનાક પરિણામ લાવવાને સક્ષમ આ બંને વચ્ચે એક સરખામણી છે અને એ સરખામણી છે એ પાણી છે અને પાણી ચંદ્રની અસરની છે આગું પાછું થાય છે। આ જ રીતે ચંદ્રની અસરની છે મનમાં માણસના શરીરમાં જે 70% પાણી છે એના કારણે આવેગો ઊભા થાય છે અને ચંદ્રને એટલા માટે મનનો કારક કહેવામાં આવે છે। મન એટલે જે છે તે તમને દેખાડે, મનની સ્થિતિ એ માણસની સ્થિતિ દર્શાવે અને એટલે જ કહ્યું છે તેરા મન દર્પણ કહેલાય, તેરા મન દર્પણ કહેલાય, ભલે બુરે સારે કર્મો કો દેખે ઓર દિખાય, તેરા મન દર્પણ કહેલાય, તેરા મન દર્પણ કહેલાય। આ મન અને એનો કારક એટલે ચંદ્રમા અને એના કારણે જે આવેગો આવે એને સીધી રીતે માણસની મનોવૈજ્ઞાનિક સ્થિતિ સાથે સંબંધ છે અને એટલે આપણે ચંદ્રને અથવા ચંદ્ર સાથેની ખગોલીય ઘટનાઓને લ્યુનાર કહીએ છીએ। તેમ માણસ જ્યારે માનસિક રીતે બેહાલ હોય ત્યારે એને લ્યુનેટિક કહીએ છીએ। આ ચંદ્ર અને તમારા શરીર સાથેના સંબંધની વાત છે। એટલે કોઈ એમ કે આ જ્યોતિષમાં ચંદ્ર અને મન ને બધી વાતો કરી છે તો આ મેં એની બીજી બાજુ વૈજ્ઞાનિક બાજુ શું છે તેનો તમારી સામે ચિતાર મૂક્યો। ચંદ્ર એ મનને સ્પર્શે છે, મન એ લાગણીઓનું કારક છે અને મનની વીણા જે પ્રમાણે ઝણઝડે તે પ્રમાણે માણસમાં આવેગ એ કાં તો આનંદની લહેરીઓ ચડે કાં તો ઉદ્વેગમાં ડૂબી જાય, પણ એની સાથે ચંદ્રને સીધી નિસ્બત છે। કારણ કે જેમ દરિયાના પાણીમાં સરોવરના પાણીમાં ચંદ્ર સાથે જોડાયેલ લહેરો ઉત્પન્ન થાય છે તેમ માણસના મનમાં પણ ચંદ્ર સાથે જોડાયેલ લહેરો ઉત્પન્ન થાય છે। દર્શક મિત્રો, ગ્રહણની આપણે વાત કરતા હતા તેની પર પાછા આવીએ તો ગ્રહણના કેટલા પ્રકાર છે? એક તો ઉપછાયા ગ્રહણ છે। ગ્રહણનો આરંભ થવાના પહેલા જ ચંદ્ર પૃથ્વીની ઉપછાયામાં દાખલ થાય છે। જ્યારે ચંદ્રમાં ધરતીની વાસ્તવિક છાયામાં આવ્યા વગર બહાર નીકળે તેને ઉપછાયા ગ્રહણ કહેવાય છે। પૃથ્વીનો પડછાયો હોય, પડછાયામાંથી પસાર થઈ જાય એને ઉપછાયા ગ્રહણ કહેવાય। ઉપછાયા ગ્રહણને વાસ્તવિક ચંદ્રગ્રહણ માનવામાં આવતું નથી। ચંદ્ર
આવીને આપણે તલક છાંયડી રમતા હોઈએ, એમ છાંયડીમાંથી ચાંદરડું હોય ત્યાં, ચાંદરડું હોય તેમાંથી છાંયડી પસાર થઈ જાય, એને પૃથ્વીની છાયા એના ઉપર પડતી નથી, પસાર થઈ જાય, એને વાસ્તવિક ચંદ્રગ્રહણ માનવામાં નથી આવતું. પૂર્ણ ચંદ્રગ્રહણ, જ્યારે ચંદ્ર પૃથ્વીની વાસ્તવિક છાયામાં દાખલ થાય તેને ચંદ્રગ્રહણની શરૂઆત થઈ કહેવાય. આંશિક ચંદ્રગ્રહણ, સૂર્ય તેમજ ચંદ્રના વચ્ચે પૃથ્વી પૂર્ણ રીતે ન આવતા પૃથ્વીની છાયા અમુક હિસ્સા પર પડે, આ સ્થિતિને આંશિક ચંદ્રગ્રહણ કહેવાય. અને પૃથ્વીની છાયાથી ચંદ્ર પૂરેપૂરો ઢંકાઈ જાય તેને પૂર્ણ ચંદ્રગ્રહણ કહેવાય, અથવા તો ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણ કહેવાય. એક ત્રીજા પ્રકારનું ગ્રહણ છે કે જ્યારે પૃથ્વીની છાયા ચંદ્ર ઉપર એ રીતે પડે કે ચંદ્રની કોર દેખાઈ શકાય, એને કંકણાકૃતિ ગ્રહણ કહે છે. એ કંકણાકૃતિ ગ્રહણ એ ગ્રહણનો ચોથો પ્રકાર છે. ચંદ્રગ્રહણના આ પ્રકાર, ઉપછાયા, ચંદ્રગ્રહણ, પૂર્ણ ચંદ્રગ્રહણ, આંશિક ચંદ્રગ્રહણ અને કંકણાકૃતિમાં સૌથી વધુ પ્રભાવશાળી પૂર્ણ ચંદ્રગ્રહણ છે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે જેમાં ચંદ્રમા પૃથ્વીની બરાબર પાછળ તેના પડછાયામાં આવે છે. આવું ત્યારે બને છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક ક્રમમાં એક સીધી રેખામાં સ્થિત હોય. ચંદ્રગ્રહણ કેવળ પૂર્ણિમાના દિવસે જ થાય છે, જેમ સૂર્યગ્રહણ કેવળ અમાસના દિવસે જ થાય, તેમ ચંદ્રગ્રહણ પણ પૂર્ણિમાના દિવસે જ થાય છે. વર્ષ 2021માં કુલ 4 ગ્રહણ થવાના છે, જેમાં 2 ચંદ્રગ્રહણ 26 મે જે ગઈ અને 19 ડિસેમ્બર 2021, તેમજ 2 સૂર્યગ્રહણ 10 જૂન અને 4 ડિસેમ્બર 2021ના રોજ થવાના છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 26 મે 2021ના દિવસે થયું. આ ચંદ્રગ્રહણ વર્ષનું પ્રથમ તેમજ છેલ્લું સુપરમૂન તેમજ બ્લડ મૂન હતું. આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ વૈશાખ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે એટલે બુદ્ધ પૂર્ણિમાએ દેખાયું. જ્યોતિષ આચાર્ય મુજબ આ ચંદ્રગ્રહણ પૂર્ણ હોવા છતાંય ભારતમાં એક ઉપછાયા ચંદ્રગ્રહણના રૂપમાં દેખાયું. આ ચંદ્રગ્રહણ ભારતમાં દરેક જગ્યાએથી જોઈ શકાયું નહીં. ચંદ્રગ્રહણનો સમય 26 મે 2021 ને બુધવાર વૃશ્ચિક રાશિ તેમજ અનુરાધા નક્ષત્રમાં થયું, જે બપોરે 3:15 શરૂ થઈ રાત્રે 7:19 સુધી રહ્યું. દર્શક મિત્રો, મોટાભાગની આપણા દેશમાં એ સમયે સૂર્યાસ્ત ન થયો હોય એટલે સ્વાભાવિક રીતે એ ચંદ્ર ઉદય ન થાય, અને ચંદ્ર ઉદય ન થાય માટે ઉદિત ચંદ્રનું પણ ગ્રહણ આપણને જોવા ન મળે. પૂર્વ એશિયા, પ્રશાંત મહાસાગર, ઉત્તર તેમજ દક્ષિણ અમેરિકાના હિસ્સામાં તેમજ ઓસ્ટ્રેલિયામાં ચંદ્રગ્રહણ જોઈ શકાયું. ભારતના અધિકાંશ ભાગમાં પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર ક્ષિતિજ નીચે જતો રહ્યો, પૂર્ણ ચંદ્રગ્રહણ જોઈ શકાયું નહીં. કેટલાક ભાગોમાં આંશિક ચંદ્રગ્રહણ જોઈ શકાયું. દર્શક મિત્રો, ચંદ્રગ્રહણનો સ્પર્શ અને મોક્ષ બે શબ્દો વપરાય છે, એ દરમિયાનનો સમય છે. એને વેધ લાગ્યો અને પછી વેધ લાગ્યા પછી મુક્ત થયો એ દરમિયાનના સમયને સૂતકનો સમય ગણવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહણનો સૂતક કાળ ગ્રહણ શરૂઆતની થવાની શરૂઆતના 9 કલાક પહેલા થાય છે, પરંતુ આ ઉપછાયા ચંદ્રગ્રહણ હોવાથી ભારતમાં નહોતું દેખાવાનું, જેથી ચંદ્રગ્રહણનો કોઈ સૂતક કાળ આપણે ત્યાં નહોતો થયો. સૂતક એ ગ્રહણ શરૂ થવાના પહેલાનો સમય છે, જે અશુભ સમય મનાય છે. આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવાની મનાય છે. આ સમય દરમિયાન અશુભ પ્રભાવ જોવા મળતો હોય છે. આ સમય દરમિયાન ચંદ્ર પર આંધી જેવું જોવા મળે છે. દર્શક મિત્રો, મંદિરો ગ્રહણ હોય ત્યારે બંધ રહે છે. શાસ્ત્રો તેમજ પુરાણોમાં ઉલ્લેખ છે કે ગ્રહણ કાળમાં ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો નહીં. સૂતક લાગતા જ મંદિરોના ગર્ભગૃહ બંધ કરવામાં આવે છે. દેવી દેવતાઓની મૂર્તિને ગ્રહણના સમયે ખરાબ અસરથી બચાવી લેવાય. મંદિરો બંધ કર્યા બાદ બધા જ દેવી દેવતાઓની મૂર્તિઓ પર તુલસીના પાન અને દર્ભ રાખવામાં આવે છે, જેથી નકારાત્મક ઉર્જાથી દૂર રહે. ગ્રહણના સમયે વાતાવરણમાં નકારાત્મક ઉર્જા તેમજ ખરાબ તત્વો હોય છે, જેથી મંદિરોને તેના પ્રભાવથી મુક્ત રાખવા માટે બંધ કરવામાં આવે છે. ગ્રહણ સમયે દેશના બધા જ મંદિરો બંધ કરવામાં આવે છે. જ્યારે દેશનું એક મંદિર એવું છે દર્શક મિત્રો, જ્યાં ગ્રહણ સમયે પૂજાપાઠ થતા રહે છે. આ મંદિર દક્ષિણ ભારત સ્થિત કાલાહસ્તીમાં આવેલ કાલહટકેશ્વરનું મંદિર છે, જ્યાં ભગવાન શિવ વાયુલિંગ સ્વરૂપે બિરાજમાન છે. આ મંદિર એ દેશનું એકમાત્ર મંદિર છે જ્યાં રાહુ તેમજ કેતુની પૂજા થાય છે. પ્રત્યેક દિવસે રાહુકાળમાં જ આ મંદિરમાં પૂજા થાય છે, માટે ગ્રહણ સમયે આ મંદિરને બંધ કરવામાં આવતું નથી. ગ્રહણકાળ સમાપ્ત થયા બાદ મંદિરો શ્રદ્ધાળુઓ માટે ખોલતા પહેલાં સાફ સફાઈ, મંદિર ધોવું વગેરે કર્યા બાદ, પૂજાપાઠ કર્યા બાદ જ મંદિર ખોલવામાં આવે છે. પૌરાણિક માન્યતા એવી છે દર્શક મિત્રો, કે જ્યારે સાગર મંથન બાદ દેવતાઓમાં અમૃત પીરસવામાં આવ્યું,
એ દરમિયાન સ્વર ભાનુ નામનો અસુર અમૃત પીવાની લાલસામાં રૂપ બદલીને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો, પરંતુ બંને દેવતાઓએ તેને ઓળખી લીધો અને ભગવાન વિષ્ણુને કહી દીધું. પરંતુ તે પહેલા જ સ્વરભાનુ અમૃત પી ચૂક્યો હતો. ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સ્વરભાનુના ધરથી માથું અલગ કર્યું, પરંતુ અમૃત પીધું હોવાથી તે જીવિત રહ્યો. તેના માથાનો ભાગ રાહુ અને ધળને કેતુ કહેવામાં આવે છે. જ્યારે સૂર્ય તેમજ ચંદ્ર પાસે આવે છે ત્યારે રાહુ કેતુના પ્રભાવની અસર થાય છે. ઘણા જૂના જમાનામાં માણસો એવું કહેતા હતા કે રાહુ ચંદ્રને ગ્રસી રહ્યો છે, એટલે ગ્રહણ કહેવાય છે. ગ્રહણ સમયે પૂજાપાઠ તેમજ દાનનું અનેરું મહત્વ છે. ગ્રહણ સમયે જેટલી વધુ આરાધના થાય તેનાથી ખૂબ વધુ પ્રમાણમાં ફળની પ્રાપ્તિ થાય છે, સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. ગ્રહણ સમયે ભગવાન એટલે કે ચંદ્ર તથા સૂર્યને જે અમાસ હોય કે પૂર્ણિમા તે પ્રમાણે રાહુ ગ્રસિત કરે છે, જેથી ભગવાન અત્યંત કષ્ટમાં હોય છે. આ સમયે કોઈ પૂજાપાઠ કરે તો તેનાથી ભગવાનને બળ મળતું હોવાથી તેમનું કષ્ટ ઓછું થાય છે એવી માન્યતા છે. વિદ્વાનો તેમજ શાસ્ત્રો અનુસાર જેટલી આરાધના કરી હોય તેનાથી અનેક ગણું ફળ મળે છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ દાન દક્ષિણા આપવાથી ફાયદો થાય છે. દર્શક મિત્રો, ઘણા બધા ઘરોમાં જ્યાં કદાચ ધર્મનું વધુ રૂઢિચુસ્ત રીતે પાલન થાય છે ત્યાં ગ્રહણ શરૂ થતાં પહેલાં પાણી પણ કાઢી નાખવામાં આવે છે, પાણિયાને દર્ભ મૂકવામાં આવે છે, કરેલી રસોઈ જે હોય તે ફેંકી દેવામાં આવે છે અને એ બધું સાફસૂફ કરી અને દર્ભ મૂકી અને તેને પવિત્ર રાખવામાં આવે છે. ગ્રહણ પત્યા પછી સ્નાન કરી પવિત્ર થઈ ત્યારબાદ નવેસરથી પાણી ભરવામાં આવે અને એ પાણીનો જ પછી વપરાશ થઈ શકે, રસોઈ પણ તે પછી થાય અને એ રીતે ગ્રહણ બાદ પવિત્રતાથી જે રસોઈ રંધાઈ હોય તે રસોઈ જ જમવા લાયક ગણાય. એ જે વધેલી રસોઈ હોય એ રસોઈ ફેંકી દેવી, એ પ્રકારનો રિવાજ હજુ પણ કેટલાક રૂઢિચુસ્ત કુટુંબો પાળે છે અને એની પાછળ એમની માન્યતાઓ અને તથ્યો પણ રહેલા છે. તો આજે આપણે આ બધી બાબતોથી થોડા દૂર જવું છે. આજે આપણે ચર્ચા કરવી છે ગ્રહણની જાતકો પર શું અસર થાય તેની, અને ચંદ્ર એ મનનો કારક છે જેમ સૂર્ય આત્માનો કારક છે, એટલે ચંદ્ર ગ્રહણની જાતકોના મન પર, એમની લાગણીઓ પર, એમના વિચારો પર શું અસર થાય અને પરિણામો શું આવે એની વાત આપણે આજે આ વિદ્વાન પેનલિસ્ટ પાસે ચર્ચવાની છે. પણ એ પહેલાં દર્શક મિત્રો એક વાત સમજી લઈએ આપણે. તમે રાશિ ભવિષ્ય વાંચતા હશો તો 12 રાશિના 12 ભવિષ્ય આવે, તો એનો અર્થ એ થાય કે આખા દેશની વસ્તીને તમે 12 ભાગો એટલા લોકોનું ભવિષ્ય એક જ હોય એવું માનવાને કોઈ જ કારણ નથી. દરેક વ્યક્તિનું જન્મ સ્થળ, એના જન્મ સમયે ગ્રહોની સ્થિતિ અને કદાચ એક જ જગ્યાએ 2 બાળકોના જન્મ એક સાથે થયા હોય તો અન્ય સૂક્ષ્મ ગણતરીઓ બાદ એના ભવિષ્ય કથનમાં માટે જઈ શકાય. એટલે આ જે રાશિ ભવિષ્ય તમે વાંચો છો, સૂર્ય રાશિ પ્રમાણે વાંચો તો એરિયસથી શરૂ થાય, ચંદ્ર રાશિ પ્રમાણે વાંચો તો મેષથી શરૂ થાય, તો આ રાશિ ભવિષ્ય એ માત્ર ઇન્ડિકેટર છે, ઇન્ડિકેટિવ છે. સામાન્ય રીતે આવું થવું જોઈએ પણ એ બધાને એક સરખું જ લાગુ પડે એવી કોઈ અંધશ્રદ્ધામાં દોરાવું નહીં. તમે એને પોતાના પૂરતી એક ગાઈડલાઈન કહેવાય અથવા તો એક અંગુલી નિર્દેશક તરીકે વાપરો, બાકી તમારા પોતાના ગ્રહો પ્રમાણે તમે ફળ ભોગવશો અથવા તો ફળને પામશો એ વાત પણ નિશ્ચિત સમજી રાખો. એટલે રાશિ ભવિષ્ય તમે દર અઠવાડિયે આમ ચીવટથી વાંચતા હો અને એમાં આવે કે આજના દિવસે નુકસાન થવાની શક્યતા છે, માંદગી આવી શકે છે, દેવું વધી જાય, એવા નિર્ણયો લેવાય, કલહ થાય, મિત્રો સાથે સંબંધો બગડે, આ બધું બધાને ના લાગવું પડે એટલું સમજી લેવાનું. અને એટલે તમારા મનમાં કોઈ નકારાત્મક વિચારો એ તમે ક્યાંય આવશો નહીં. લીવ આ પોઝિટિવ લાઈફ, ટેક વોટ ઇઝ ગુડ. આપણે બજારમાં શાકભાજી લેવા જઈએ અને ભીંડાની છાબડી પડી હોય તો આપણે એની ટોચ ભાગીને કુણા ભીંડા લઈએ છીએ, સડેલા નથી રહેતા, એમ વિચારો પણ આપણે પસંદ કરીને હકારાત્મક વિચારો જે ઉર્જાવાન બનાવે આપણને એવા વિચારો લેવા જોઈએ. નકારાત્મક વિચારો કદાચ જાણો ચેતતા રહો પણ એથી આગળ
આવું થવાનું જ છે એમ માનીને ભયના ઓથાર નીચે જીવવાની કોઈ જરૂરિયાત હું જોતો નથી. આજે પણ આપણી જે વિદ્વાન પેનલ છે એ આપણા બંને ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને સુપેરે પરિચિત એવા ડૉક્ટર પંડિત હરીશભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે, અને મારી સાથે સ્ટુડિયોમાં પરેશભાઈ પટેલ જોડાયા છે. પરેશભાઈ, આજે તમારી શરૂઆત તમારાથી કરીએ. જી સર. કોઈ પણ ગ્રહણ, ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ, એની જાતકના પર જ્યોતિષની દ્રષ્ટિએ શું અસર થાય, કોને ગ્રહણ ફળે, કોને નડે, એ સામાન્ય રીતે શું નિયમો છે એના? જી સાહેબ, આ જે ચંદ્રગ્રહણ જે બુદ્ધ પૂર્ણિમાએ થયું એ વૃશ્ચિક રાશિના અનુરાધા નક્ષત્રમાં થયું, એટલે સ્વાભાવિક જ આપણે જે અહીંયા બધા નામ રાખીએ છીએ એ આપણી ચંદ્ર રાશિ પ્રમાણે જ નામ રાખીએ છીએ. અને આપે જેમ વિસ્તૃત સમજાવ્યું એમ ચંદ્ર મનનો કારક છે, અને આ જીવન છે એ મન સાગરી જેવું છે. એટલે પરાશર ઋષિએ એમના જે મહાન જ્યોતિષનો ગ્રંથ છે એને માનસાગરી એવું નામ આપ્યું છે. જીવનમાં સુખ અને દુઃખ એ મન જ ગ્રહણ કરતું હોય છે. હવે ગ્રહણ થાય જે રાશિમાં, એ રાશિમાં એ ગ્રહણની સવિશેષ અસર આવતી હોય છે, અને મુખ્યત્વે એ અસર એ જે તે જાતકના મન ઉપર આવતી હોય છે. હવે જેમ આપે કહ્યું કે ચંદ્ર જળનો કારક છે, અને આપણા શરીરની અંદર 75% જેટલું પ્રવાહી છે, આપણી પ્રત્યેક ગ્રંથિઓના સ્રાવ પ્રવાહી છે, એટલે આપણે જોઈએ છીએ માટે કે આપણી આંખમાં જળ છે, આપણે સૂંઘીએ છીએ કારણ કે આપણા નાકમાં લિક્વિડ છે, આપણે ટેસ્ટ કરીએ છીએ માટે આપણા જીભ પર જે લાળ છે એ પણ એ પ્રવાહી સ્વરૂપે છે. એટલે બધી જ ગ્રંથિઓના સ્રાવ, રક્તનું પરિભ્રમણ, આ બધું જ પ્રવાહી સ્વરૂપે છે, અને એ બધાની ગતિ ઉપર આ ગ્રહણના કારણે અસર થતી હોય છે. હવે જે રાશિમાં ગ્રહણ થયું હોય એ રાશિના જાતકોને માનસિક દ્વિધા અને એ કેટલીક વખત સમજણ વગરના નિર્ણયો લે, અથવા શું કરવું શું ના કરવું એવી અસમંજસની પરિસ્થિતિમાં મુકાય, અને એના જે જોડાણો હોય, એટલે એનું લગ્ન જીવન હોય, એની રેગ્યુલર ઇન્કમ હોય, એનું જાહેર જીવન હોય, એના ભાગીદારો હોય, એ બધા ઉપર વિશેષ કરીને અસર થતી હોય છે. જે રાશિમાં ગ્રહણ થયું હોય, માનો કે આ વખતે વૃશ્ચિક રાશિમાં ગ્રહણ થયું, તો વૃશ્ચિક રાશિથી બીજી રાશિ એ ધન રાશિ છે, અને એ ધન અને કુટુંબ એ એનો ભાવ થાય, એટલે એવા જાતકોને ધન અને કુટુંબની સમસ્યાઓનો સામનો કરવો પડે. જ્યારે જે રાશિમાં ગ્રહણ થયું હોય એનાથી ત્રીજી રાશિમાં ગ્રહણની અસર શુભ હોય છે, પણ જાતક જો ઉતાવળે નિર્ણય લે અથવા સમજ્યા વગર નિર્ણય લે તો એને યુટર્ન લેવો પડે, અથવા તો એનું કરેલું નકામું જાય. પણ મહદઅંશે જે રાશિમાં ગ્રહણ થયું હોય એનાથી ત્રીજી રાશિમાં, આ વખતે વૃશ્ચિકમાં થયું એટલે મકર રાશિવાળાઓને એમની સાહસ સિદ્ધિ થાય, એમની મનની ઈચ્છાઓની પૂર્તિ થાય, અને એ પોતે જે કરવા માગતા હોય એમાં એમને સિદ્ધિ પ્રાપ્ત થાય. જે રાશિમાં ગ્રહણ થયું હોય એનાથી ચોથી રાશિ, એટલે ચોથું માતૃસ્થાન છે એટલે માતાને પીડા થાય, ચોથું જે સ્થાન છે એ સ્થાવર મિલકત અને સંપત્તિનું સ્થાન છે, તો એ સ્થાવર મિલકત અને સંપત્તિના લગતા વાદ વિવાદ ઊભા કરે, ઝઘડા ઊભા કરે. જે અભ્યાસ કરતા બાળકો હોય, જેમને ડિગ્રી મળવાની હોય, જેમને પદવી મળવાની હોય, જેમને પદ મળવાનું હોય, એની અંદર ગૂંચવાડો ઊભો થાય, અને એના કારણે એમને આ બધી મુશ્કેલીઓ સર્જાય.
ચંદ્ર ની જે રાશિમાં ગ્રહણ થયું હોય એનાથી પાંચમી રાશિ, એ પાંચમી રાશિમાં એ ચંદ્રગ્રહણની અસર એવી થાય કે એ વ્યક્તિ એ બૌદ્ધિક કાર્યો કરવામાં શિથિલ થઈ જાય, અથવા એની બુદ્ધિની તીવ્રતા એ એની અંદર ગૂંચવાડો અને ઘટાડો આવે, એના જે નૈસર્ગિક પ્રેમના સંબંધો હોય અથવા જે લાગણીઓ હોય એ દુભાય એવા પ્રસંગો બને અને સંતાનોમાં કષ્ટ પીડા ઊભી થાય. જે રાશિમાં ચંદ્રગ્રહણ થયું હોય એનાથી છઠ્ઠી રાશિમાં, એ છઠ્ઠું એ રોગશત્રુનું સ્થાન છે, એટલે એવો જાતક એ કોર્ટ કચેરી અને શત્રુઓ ઉપર વિજય મેળવી શકે, પણ સાથે સાથે એને કેટલાક પાણીજન્ય અથવા તો શરીરમાં પ્રવાહીના વિકારના કારણે ઉદ્ભવતા રોગ થવાની શક્યતા થાય. ચંદ્ર જે રાશિમાં હોય એનાથી સાતમી રાશિમાં, એટલે આ વખતે વૃશ્ચિક રાશિમાં થયું એટલે સાતમે વૃષભ રાશિવાળા જાતકોને એ એમની પોતાની ભાગીદારી પેઢીઓ હોય, એમના જે વ્યવસાયિક જોડાણો હોય, એ એમના લગ્ન જીવનની બાબતો હોય, તો આ બધી બાબતોમાં ગૂંચવાડા ઊભા થાય અને એવી પરેશાનીઓનો સામનો કરવો પડે. જે રાશિમાં ગ્રહણ થયું હોય એનાથી આઠમી રાશિમાં, એટલે આ વખતે મિથુન રાશિમાં, તો આઠમું જે સ્થાન છે એ ગુપ્ત જ્ઞાનનું છે, ગટ્સનું છે, તો માણસ પોતાની ગટ્સથી અને પોતાની એક સૂઝબૂઝથી જે કંઈ કામ કરતો હોય એમાં વિક્ષેપ આવે, એના આરોગ્યમાં પણ એને તકલીફો પડે. પછી જે રાશિમાં ગ્રહણ થયું હોય એનાથી નવમી રાશિ, એટલે એ નવમી રાશિમાં જ્યારે જાતકનો જન્મ હોય અથવા એનો જન્મનો ચંદ્ર હોય, તો જાણે એમ લાગે કે એના ભાગ્ય આડે કંઈક અંધારું છવાઈ ગયું છે અને શું કરવું શું ના કરવું આવી પરિસ્થિતિનો એને સામનો કરવો પડે. જે રાશિમાં ચંદ્રગ્રહણ થયું હોય એનાથી દસમી રાશિમાં જન્મેલા જાતકોને એ પોતાના જે કામ હોય એ કામમાં પોતાનો આત્મવિશ્વાસ ઘટી જાય, એ પોતે જે કંઈ સત્તાઓ ધરાવતા હોય તો એ સત્તાઓનું વહન કરવામાં એમને ગૂંચવાડા ઊભા થાય અને પોતાનું જે રેગ્યુલર કામ થતું હોય એ કામ જાણે સ્તંભી ગયું હોય એવું થાય. જે રાશિમાં ચંદ્રગ્રહણ થયું હોય એનાથી અગિયારમી રાશિવાળા જાતકોને એ મહદઅંશે આ ગ્રહણથી લાભ થતો હોય છે અને આકસ્મિક ધનલાભ થતો હોય છે, પણ સાથે સાથે એમની મિત્રતાની અંદર કેટલાક ગૂંચવાડા પણ ઊભા થતા હોય છે. અને ચંદ્રથી જે રાશિમાં ગ્રહણ થયું હોય એનાથી બારમી રાશિ, એટલે એ બારમી રાશિવાળા જાતકોને કોઈ બંધનની પરિસ્થિતિ ઊભી થાય, એમના પૈસા નાણાં બીજી કોઈ જગ્યાએ ફસાઈ જાય, આવી બધી પરિસ્થિતિઓ સાહેબ આ ચંદ્રગ્રહણથી જુદા જુદા સ્થાનમાં આવેલી રાશિઓમાં થાય છે. પણ એની સાથે એક બહુ મહત્વની વાત કહેવી છે સાહેબ, કે રાહુ એ કોઈ મટીરિયાલિસ્ટિક પ્લાનેટ નથી, રાહુ એ માત્ર પડછાયો છે. જેવી રીતે અન્ય ગ્રહોનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે, એવી રીતે આ રાહુ કેતુનું માત્ર છાયા સ્વરૂપે એક્ઝિસ્ટન્સ છે. એટલે ગ્રહણના કારણે થતી શુભ કે અશુભ અસરો એ મોટા ભાગે એ આભાસી હોય છે. એનાથી પરેશભાઈ મને લાગે છે આપણે ફોરે વાઇલ રોકાવું પડશે, એક કમર્શિયલ બ્રેકનો વખત થયો છે. બીજા વખતે હું આપની પાસે આ મુદ્દે આવીશ. દર્શક મિત્રો, આપણે રોકાઈએ છીએ કમર્શિયલ બ્રેક માટે, અને પરેશભાઈ પાસેથી આગળ જ્યારે એમનો ફરી ક્રમાંક આવે ત્યારે આપણે આ છાયાગ્રહ અને એની અસરો વિશે વધુ જાણીશું. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક. મિત્રો, ચર્ચા કરી રહ્યા હતા આપણે ચંદ્રગ્રહણની જાતકો પર જ્યોતિષની દ્રષ્ટિએ થનાર અસરો અંગેની. પરેશભાઈએ જે રાશિમાં ગ્રહણ થાય તેનો પાયો લઈને ત્યાંથી પછી પ્રથમ સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન, ચતુર્થ સ્થાન, એ પ્રમાણે એના ફળાદેશની વાત કરી.
પંડિતજી મારે આપની પાસે આવું છે, આ તો મુદ્દો ફરી પાછો એ બાર રાશિ ઉપર જ આવ્યો. વૃશ્ચિકમાં ગ્રહણ થયું, વૃશ્ચિકને એક નંબર ગણ્યો અને પછી પાછા બાર સ્થાનોની ચર્ચા કરીને ફળાદેશ કરીએ છીએ આપણે. તો આ વૃશ્ચિક રાશિથી માંડીને આ બાર સ્થાનોમાં જે રાશિઓ આવી હોય એને ચોથા સ્થાનનું કે સાતમા સ્થાનનું કે આઠમા સ્થાનનું કે બારમા સ્થાનનું ગ્રહણથી બધાને ફળ એક સરખું મળે. જી સાહેબ, આમાં એવું છે કે જે રાશિમાં ચંદ્ર ગ્રહણ થયું છે ત્યાંથી 3, 6, 10, 11 આ સ્થાન માટે શુભ માનવામાં આવ્યું છે. 2, 5, 7, 9 આ મધ્યમ છે અને 4, 8, 12 એ કનિષ્ઠ ફળ આપવામાં આવ્યું છે. હવે આમે નિયમ જ છે કે જ્યારે આપણે ગોચર જોતા હોય તો ચંદ્ર રાશિને જ મેઇન ગણીએ છીએ. ચંદ્ર જ્યાં હોય ત્યાંથી આપણું પ્રિડિક્શન શરૂ થાય. તો વૃશ્ચિક રાશિમાં ગ્રહણ થયું અને ચંદ્રમા માટે તો કહેવાયું છે, ચંદ્રમા મનસો જાતસ ચક્ષો હો સૂર્જો અજાયત શ્રોત્રાદ વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદ અગ્નિ અજાયત, કે ચંદ્રમા એ મનનો કારક છે અને રાહુ દ્વારા ગ્રસિત થયો. મતલબ કે એની જે પૂર્ણ શક્તિ હતી, પૂર્ણ મનની પરિકલ્પનાની જે શક્તિ હતી, એ માનવ જીવન સાથે તમામ આત્મરહિત જીવોને એ વધતા ઓછા પ્રમાણમાં અસર થવાની જ છે. એના હિસાબે જ્યારે મન સારું ના ચાલતું હોય તો પછી આગળનો પ્રોગ્રામ શું થાય એ તો આપને ખબર છે. તો મેઇન વસ્તુ જ આમાં એ છે કે જ્યારે જ્યારે જે જે રાશિમાં ગ્રહણ યોગ બને ચંદ્રનો, તો ચંદ્રને મુખ્ય બિંદુ રાખી અને આપણી રાશિ જોવી પડે. એ જો 3, 6, 10, 11 આવે તો આપણે શ્રેષ્ઠ છીએ. 2, 5, 7, 9 આવે તો આપણે મધ્યમ છીએ. 4, 8, 12 આવે તો કનિષ્ઠ છીએ. આ એના ફળનું સમાધાન છે. હવે એ પ્રમાણે જોઈએ તો અલગ અલગ રાશિના અલગ અલગ ફળ મળવાના છે, કારણ કે એ સૌનો ચંદ્રના ગ્રહણ રાશિથી એમની રાશિનો સંબંધ કાં તો આપોક્લિમમાં આવશે, કાં તો પણફરમાં આવશે, અથવા તો 4, 8, 12 આવશે. એટલે ફરક તો પડવાનો છે. હવે આ ચંદ્રની જે રાશિનું ગ્રહણ છે એને શુદ્ધ માન્ય ક્યારે, કે જ્યારે એ જ રાશિ ઉપર 27 દિવસમાં ચંદ્ર ત્યાંથી પસાર થઈ જાય ત્યારે વૃશ્ચિક રાશિને આપણે શુદ્ધ માનીએ છીએ. ત્યાં સુધી એ રાશિ અશુદ્ધ કહેવાય છે. એટલે કે 27 દિવસ પર્યંત વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિથી 5મે, 9મે, 10મે જે ગ્રહ જેની રાશિ છે એ લોકો એટલું શુભ કામ કરી શકતા નથી. એકવાર ચંદ્ર પ્રસાર થાય એટલે વૃશ્ચિક રાશિ પવિત્ર થઈ જાય. આ આખું એનું સાયન્સ. જી, હવે ચંદ્ર જ્યારે પસાર થતો હોય, મતલબ કે એક આખું સર્કલ પૂરું થયું એટલે ચંદ્ર હતો એવો બળવાન થઈ ગયો, ફરીથી બીજા મહિને તો ગ્રહણ આવવાનું નથી. એટલે એ જ ચંદ્ર પાછો જે ગ્રસિત થયેલી રાશિને ઓછું અથવા વધારે ફળ આપતો હતો એ પૂરેપૂરું ફળ આપવા લાગી જાય. આ આખી એની થિયરી. ઘણી વખતે આમાં એવું બનતું હોય કે ચંદ્રમાની અસરના હિસાબે આપણે માનસિક રીતે ઉદ્વિગ્ન હોય, નક્કી ના કરી શકતા હોય, કન્ફ્યુઝ હોય, એના પરિણામે આપણી પ્રવૃત્તિઓ, આપણી એક્ટિવિટીમાં કંઈક ફરક આવતો હોય, એને આપણે દોષ દઈએ કે ગ્રહણના હિસાબે આવું થયું. પણ ગ્રહણના હિસાબે તમારું મન જ પૂરું કામ નહોતું કરતું, એના હિસાબે આવી પોઝિશન આવી. તો આ પ્રમાણે તમે જુઓ
કે જ્યારે જ્યારે ચંદ્રમાની શુભ અસરો હોય 3, 6, 10, 11 એની જ અસરોમાં તો બહુ સરસ ફળ આવવાનું છે, એને બહુ ચિંતા કરવાની જરૂર નથી. 2, 5, 7, 9 હા બોલો, આપ બોલો, સંભળાય છે? હલો પંડિતજી, મારો અવાજ આપ સુધી પહોંચે છે? આપનો અવાજ સંભળાય છે? ચાલુ રાખો. હા ચાલુ છે સાહેબ. હાજી. તો જ્યારે જ્યારે ચંદ્ર એની શુભ અસરો આપે એટલે તો આપણું મન મજબૂત થઈ જાય છે, એટલે આપણે ડાબા હાથે કરેલું કામે સીધું પડતું હોય છે, કારણ કે આપણું માનસિક રીતે મજબૂત છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં ચોખ્ખું કહ્યું છે, મનઃ એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. એ ઉપનિષદનું વાક્ય છે કે જ્યારે મન સાબુ થશે તો આપોઆપ તમારું કામ સીધું થવાનું જ છે. જ્યારે મન નિર્બળ હશે તો એનું એ કામ આપણને વધારે પ્રોબ્લેમ આપે છે. આ આખી ચંદ્રમાની થીસિસ. જી પંડિતજી, એનો અર્થ એ થયો કે આપે પણ પરેશભાઈની જે થિયરી હતી એને જ આગળ વધારી કે આ 12 ભાગમાં જાતકો વેચાઈ જાય અને દરેકને સરખું ફળ મળે, તો એની પોતાની વિંશોત્તરી દશા પ્રમાણે કઈ દશા ચાલે છે, ગોચરમાં ગ્રહો ક્યાં પડેલા છે, અંતરદશા કઈ ચાલે છે, આ બધાની કોઈ ગણતરી જ ના આવે. ગ્રહણ આવે એટલે બધા ગ્રહો શાંત થઈ જાય, અને આ એક જ ગ્રહણની વાત કરીએ આપણે તો એ કેટલા અંશે ઉચિત છે? ના સાહેબ, એવું નથી. ગ્રહણની સ્પષ્ટ અસરો તો થતી જ હોય છે. એમાં મેં રાશિના ભાગે આપને કહ્યા કે 3, 6, 10, 11, 2, 5, 7 તો પંડિતજી ટૂંકમાં તો સરવાળે બધા જ જાતકોને ધારો ભેગા કરીએ, આપણે 12 જાતક થતા હોય તો આપણે એના 12 ભાગ પાડ્યા તો એવું બધાને ચંદ્રના ચંદ્રગ્રહણની બધાને સરખી અસરો થાય, એ તો આપણે રાશિ ભવિષ્યના જેટલી જ મર્યાદા હોય એની આવી જશે. તો એની બીજી કોઈ એમાં ઊંડા ઉતરવું હોય ધારો કે, તો એના માટે બીજું શું કરવું જોઈએ? એના યોગકારક ગ્રહની દશા ચાલતી હોય સાહેબ, તો એ દશા એનો ભાગ ભજવવાની જ છે. એ દશાનો અંતર દશા જુઓ, પ્રત્યંતર દશા જુઓ, અને જો એ સારી અનુકૂળ દશા હોય તો ગ્રહણનો વેગ હોવા છતાં એને સારી અસરો તો મળે. કારણ કે ગ્રહણ છે એ ગોચર છે, એ ગોચર છે, તમારા જન્મની દશાઓ નથી. જન્મની દશાઓ છે એ તમારી અંતરદશા પ્રત્યંતર દશા છે. તો એમાં જે ગ્રહણના હિસાબે અત્યંત અનિષ્ટ થવાનું હતું એના બદલે દશા પ્રભાવશાળી હોવાથી એ મર્યાદામાં આવી જશે, કારણ કે જન્મના ગ્રહો એના પાવરફુલ રહ્યા. એવી રીતે ગોચરની દશા ગ્રહણ કાળમાં સારી હતી, પણ જન્મના ગ્રહોમાં દશા અંતરદશા પ્રત્યંતર દશા એટલી સારી નહોતી. તો જે સારો ભાગ થવો જોઈતો હતો પણ દશા સારી નથી, એટલે એ દશા અને ગોચરની આ બંને મિલાઈએ તો મિશ્ર ફળ મળશે. આવી રીતે થાય. જી પરેશભાઈ, શું કહેવું છે આપને અંગે? આ જે પાછી તમારી થિયરીને હું સામે પડકારું છું કે તમે 12 ભાગમાં વહેંચી નાખો, 12 લાખ માણસ હોય તો 1 લાખની સરખું થાય એવું તો બને નહીં. દરેક માણસને આ ચંદ્રગ્રહણ થયું તો વૃશ્ચિક રાશિથી બીજા સ્થાનમાં આવતા હોય, ત્રીજા સ્થાનમાં આવતા હોય, એવા 12મા ભાગના માણસોને એક સરખું જ ફળ મળે અથવા એક સરખી જ લાભ મળે એવું તો બનવાનું નથી. તો આની સૂક્ષ્મ ગણતરી કરવી હોય આપણે તો શું કરવું જોઈએ? જી સાહેબ, બહુ બહુ સરસ વાત જણાવું સાહેબ, કે દરેક જાતકની કુંડળીમાં જન્મ લગ્ન હોય, એટલે જાતકનો જન્મ થાય ત્યારે પૂર્વ દિશામાં જે રાશિ ઉદિત થતી હોય, જેટલા અંશની ઉદિત થતી હોય એટલા અંશનું જન્મ લગ્ન હોય. એવી રીતે જાતકનો જન્મ થાય ત્યારે એની સૂર્યની રાશિ હોય, જેને આપણે
આ પાશ્ચાત્ય જ્યોતિષમાં સૂર્ય રાશિ કહીએ છીએ અને ચંદ્ર રાશિ હોય. હવે જે જન્મ લગ્ન છે એ જન્મ લગ્નથી ચંદ્ર ગ્રહણ જો 3, 6, 11 માં થતું હોય તો એને શુભ ફળ આપે, પણ એવા જન્મ લગ્ન વાળાનો ચંદ્ર જો વૃશ્ચિક રાશિનો હોય તો બીજા વૃશ્ચિક રાશિ વાળા કરતા એવા જાતકને આનાથી ઓછું નુકસાન થાય. એવી રીતે સૂર્ય આત્માનો કારક છે. આ ચંદ્ર એ લાગણીનો કારક છે, ચંદ્ર મનનો કારક છે, પણ મન જો આત્માવશ હોય એટલે જો ચંદ્ર કરતા જન્મ કુંડળીમાં સૂર્ય અતિ પ્રભાવી હોય તો પેલા પ્રોફિટમાં નુકસાન જેવું નુકસાન થાય સાહેબ. એટલે માનો કે વૃશ્ચિક રાશિના જેટલા જાતકો છે એ બધા જાતકોનું જન્મ લગ્ન એક નથી હોતું, એ બધા જાતકોની સૂર્ય રાશિ એક નથી હોતી, એટલે વૃશ્ચિક રાશિના બધા જાતકોને આવું જ ફળ મળશે એવું કહી ના શકાય. પણ ચંદ્ર એ મનનો કારક છે અને એ મનની સ્થિતિ એ પ્રમાણે એક્ચ્યુઅલ બનશે. એટલે અંગ્રેજીમાં કહીએ છીએ કે મેન સપોઝ એન્ડ ગોડ ડિસ્પોઝ, અથવા તો મનથી વિચારેલું જ થશે, અથવા તો મનથી ઉત્પન્ન થયેલો ભય એ પરિણામમાં કેટલી વખત પરિણમતો નથી. જ્યારે સૂર્ય પ્રબળ હોય ત્યારે એવું ના પણ બને. જન્મ લગ્ન છે એ જ્યારે જે રાશિમાં ગ્રહણ થયું હોય એની સાથે જો 6 રાશિનું જન્મ લગ્ન હોય તો એવા જાતકની એ રાશિ હોવા છતાં એનું દુષ્ફળ મળતું નથી. આ સિવાય જ્યારે વ્યક્તિનો પોતાનો જન્મનો ચંદ્ર એ પ્રબળ હોય, એટલે ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચનો થાય અને કર્ક રાશિમાં સ્વગૃહી થાય, ચંદ્ર પોતે શુભ ગ્રહોના પ્રભાવમાં હોય, ત્યારે એ માણસ હંમેશા માનસિક રીતે પ્રબળ હોય. અને આવા પ્રબળ માણસને જેમ મજબૂત કિનારાવાળા સરોવરમાં તરંગો ઉઠે તો એનાથી પાણી એ પાળો તોડીને બહાર નથી નીકળતું, એમ એવા પ્રબળ ચંદ્રવાળા જાતકોને પણ ગ્રહણની, એટલે આ જનરલી જે 12 રાશિઓ છે એના ઉપર વધતી ઓછી આવી અસર થાય, પણ બધા જ એક રાશિવાળાને એક જ સરખી અસર થાય એવું ક્યારેય ના બને. જી સાહેબ. દર્શક મિત્રો, બહુ એક સરસ વાત બહાર આવી આ બંને વિદ્વાનોની ચર્ચામાંથી કે એ માત્ર રાશિ આધારિત ફલાદેશ નથી. ગ્રહણ ભલે વૃશ્ચિક રાશિમાં થયું પણ જાતકનું જન્મલગ્ન કયું છે, એની સૂર્ય રાશિ કઈ છે, આ બધી બાબતોનો વિચાર કરી અને ત્યાર પછી એની ગણતરી મુકાય, એને દશા અંતરદશા કઈ ચાલે છે બધું જોઈને. એટલે પેલો એક 4 વર્ષનો બાળક એક રોટલી ખાય તો 100 વર્ષનો બૂઢો હોય વૃદ્ધ હોય તે 25 રોટલી ખાય, એવી સરળ ગણતરી મૂકવાનો કોઈ અર્થ નથી. એટલે સીધે સીધા પેલો આપણે માણસ નીમ હકીમ ખતરે મેં જાન સૂઠના ગાંગડે ગાંધી થઈ જવું એ પ્રકારના તારણો કાઢવાવાળી વ્યક્તિઓથી ચેતીને ચાલો. આ વિષય આખો એ ગણિત સાથે જોડાયેલો છે, ગ્રહોની વિવિધ ચાલ સાથે જોડાયેલો છે અને એ ગ્રહોની વિવિધ ચાલમાં એક ગ્રહ બીજા ગ્રહ સાથે ક્યાં કઈ રીતે સંબંધ બનાવી બેઠો છે તેની સાથે જોડાયેલો છે. એટલે આ વિષયનું નથી કમ્પ્યુટરથી એનો થઈ શકતું, નહીં તો બધા કમ્પ્યુટરો જ ફળાદેશ કરવા માંડે. જે ફળાદેશ છે એ આ બધી ગણતરીઓ સાથે પાછું માણસના મનનો તો સાંકળે જ છે. અને એ વખતે જેની પાસે ડિવાઇન બ્લેસિંગ છે, આ જ્યોતિષ એ પવિત્ર વિદ્યા છે, એ દેવો દ્વારા જેને આશીર્વાદ અપાયેલ વિધાતાની વિદ્યા છે, એટલે જે પોતે ડિવાઇન નથી, જેના પોતાનો સારો સમય નથી ચાલતો એ વ્યક્તિ પણ ફળાદેશ કરવામાં
ભૂલ ખાઈ જાય, એટલે ક્યારેક તમે અતિ ચિંતામાં મુકાઈ જાવ, ભળાદેશ કોઈ કરી નાખે, ક્યારેય મનમાં આવી જળ માન્યતાઓથી ચાલવું નહીં. જરૂર લાગે તો બીજા એક કે બે વૈજ્ઞાનિક જે જ્યોતિષીઓ છે એમના અભિપ્રાય લેવા, અને કેટલાક દોષ નિવારણ માટેની કેટલીક વિધિઓ હોય છે. વિધિઓ એટલે હું કોઈ તમે આ ગ્રહનું નંગ પહેરો અને તમે અમુક કરાવો એવી વિધિની વાત નથી કરતો, પણ સામાન્ય રીતે તમને જ્યારે કોઈ મોટી માંદગી આવવાની શક્યતા હોય કે તો મહામૃત્યુંજયનો જાપ તમને મદદરૂપ થઈ શકે. ક્યાંક પૂર્વજોને લગતા પ્રશ્નો હોય કે બીજા તમારા પ્રશ્નો હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામ સૂર્યને મજબૂત કરવા માટે આદિત્ય હૃદય સ્તોત્રમ, આ બધા ઉપાયો છે અને સાત્વિક ઉપાયો છે. એટલે આ ઉપાયો કરો તો તમને રાહત ચોક્કસ મળે, એમાં કોઈ શંકા નથી. સવાલ એ છે શ્રદ્ધા કેટલી છે તમારી, કારણ કે જ્યોતિષ, વૈદ્ય, ઔષધ એટલે દવા અને મંત્ર, એમાં જેની જેટલી શ્રદ્ધા હોય તે પ્રમાણેનું જ ફળ મળે છે. એના ઉચ્ચાર કેટલા શુદ્ધ છે, એની ભાવના કેટલી શુદ્ધ છે, જ્યાં બેસીને ઉપાસના કરે છે સ્થળ શુદ્ધ છે કે કેમ, અને આ બધાના સરવાળે એક ડિવાઇન એટમોસ્ફિયર ઊભું થાય તો ચોક્કસ તમને ફાયદો થાય. પંડિતજી, આ ગ્રહણમાં લોકો દાન કરે છે, ભગવાનનું નામ દે છે, તો એક માન્યતા છે કે રાહુ ચંદ્રને કે સૂર્યને ગ્રસે છે, માટે ભગવાન મુશ્કેલીમાં છે, ભગવાન કષ્ટી વેઠી રહ્યા છે, એટલે આપણે ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાનને રાહત થાય અને ભક્તિ કરી એના કરતાં વધારે ફળ મળે. પણ ગ્રહણ પછી દાન આપવાનો શું મહિમા છે અને કયા રીતે શું દાન આપવું જોઈએ? જી સાહેબ, ગ્રહણ પતી જાય એનો મોક્ષ થાય, ત્યાર પછીની જે પ્રવૃત્તિઓ છે એમાં સૌ પહેલી પ્રવૃત્તિ આપણા બાહ્ય શરીરને સ્વચ્છ કરવાની છે, એટલે પાણીથી સ્નાન કર્યું, શિવ નામ સહસ્ર અથવા શિવજીનું નામ આપણે જપ્યું હોય, ત્યાર પછી દાનનો મહિમા આવે છે કે આ ચંદ્રમાનું ગ્રહણ હતું એટલે આપણે સફેદ વસ્તુ, સફેદ આ સાધનોનું દાન કરીએ, તમારા ગુરુજનો પંડિતો વગેરેને સન્માન આપીએ, અને મુખ્ય વસ્તુ એ છે કે સૂર્ય હોય તો તાંબ્ર વસ્તુનું દાન કરવું જોઈએ, ચંદ્ર છે એટલે વ્હાઇટ મેટર એનું તમે દાન કરો. દાન આપવાથી થાય છે શું? દાન આપવાથી ગ્રહણનું પહેલું વાક્ય જે છે સાહેબ, કે એના સમય દરમિયાન તમે જે જાપ કરો છો એ એક ગણું જાપ હજાર ગણું પુણ્ય, તો એ પ્રસંગ નિમિત્તે કરેલું જે દાન છે એ દાનનો પણ એ જ મહિમા છે કે એક ગણું દાન કરો તમને સહસ્ર ગણું પુણ્ય મળે છે, જેવી રીતે મંત્ર જાપ કરીએ છીએ. એટલે ગ્રહણ સાથે આ દાનને પણ જોડવામાં આવ્યું કે જેથી કરી અને એ ગ્રહની પીડા, એ ગ્રહની વેદના ઓછી થાય. એ હિસાબે સૂર્યગ્રહણ વખતે આપણે તાંબ્ર પાત્રનું દાન કરીએ, એ વખતે તમે અન્ય કોઈ સૂર્યને લગતી જે શક્તિ છે, માણેક છે, રૂબી, એનું તમે દાન કરી શકો. એવી રીતે ચંદ્ર ગ્રહણ વખતે નેચરલ પર્લ જે દરિયામાંથી મળે છે એનું દાન કરી શકો, ચાંદીનું દાન કરી શકો. એવી રીતે તમે સફેદ વસ્ત્રનું દાન કરી શકો. તો આ એક ગ્રહના અનુકૂળ થવાનો એક પંથ છે, જે પંથ આપણને શાસ્ત્રોએ બતાવ્યો છે કે પહેલા જપ કરો, જપ કર્યા પછી તમારા શરીરને શુદ્ધ કરી દો, શુદ્ધ કર્યા પછી સર્વાત્મા શિવનારાયણનો જપ કરો અને ત્યાર પછી દાન કરો, એટલે તમારા ઉપરનું ગ્રહણ આખું ઓછું થઈ જાય છે. એનું જે કપરો સમય હતો એ આપોઆપ જતો રહે. આ એનું
જી ધન્યવાદ પરેશભાઈ. એક નાની મનમાં દ્વિધા છે. જી સર. ગ્રહણ જેમ કહ્યું તેમ આંશિક હોય, જી, જેને આપણે ખંડગ્રાસ કહીએ છીએ, પૂર્ણ હોય જેને ખગ્રાસ કહીએ છીએ, અને વચ્ચે ક્યાંક અર્ધું પણ ચંદ્ર ગ્રસિત થાય કે સૂર્ય ગ્રસિત થાય ને હોય, અને છેલ્લો પ્રકાર કંકણાકૃતિ હોય, તો આ બધા ગ્રહણ એટલે ગ્રહણ એમાં એ આંશિક થાય તો પણ એ જ ફળ મળે, ખગ્રાસ થાય તો પણ એ મળે, ખંડગ્રાસ થાય તો પણ એ મળે, કંકણાકૃતિ થાય તો પણ એ મળે, એ એની સાથે શું કોરિલેશન હોય છે જ્યોતિષમાં? જી સાહેબ, સૌ પ્રથમ તો ચંદ્ર ગ્રહણ જ્યારે દિવસ દરમિયાન થતું હોય ત્યારે ચંદ્ર ગ્રહણની અસર થતી નથી. આ વખતે જે ચંદ્ર ગ્રહણ થયું અને જ્યાં દિવસ હતો ત્યાં એ ચંદ્ર ગ્રહણની અસર થતી હોતી નથી. જ્યારે આંશિક ચંદ્ર ગ્રહણ થાય એટલે ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ થાય ત્યારે ચંદ્ર એ આંશિક સ્વરૂપે અથવા ઓછો એ ગ્રસિત થાય અથવા તો એ પૃથ્વીના પડછાયામાં એ ઓછો આવે ત્યારે એ ચંદ્રનું એપેટાઇટ એ ઓછું મળે. પણ આ એસ્ટ્રોલોજીકલી સાહેબ બહુ જબરજસ્ત ઘટના છે, એટલા માટે કે જે પૂર્ણ ચંદ્ર ગ્રહણ હોય એ તો સમગ્ર નક્ષત્ર ઉપર અથવા તો રાશિ ઉપર એ સંપૂર્ણ અસર કરે છે, અને એના કારણે એ મનની સ્થિતિ એ સ્પષ્ટપણે વાંચી શકાય છે. પણ પ્રત્યેક રાશિની અંદર 2.25 નક્ષત્ર હોય સાહેબ, અને પ્રત્યેક નક્ષત્રના 4 ચરણ હોય. આ વખતે જે ચંદ્ર ગ્રહણ થયું એ વૃશ્ચિક રાશિના અનુરાધા નક્ષત્રના દ્વિતીય ચરણમાં થયું. હવે સાહેબ જ્યારે આ આંશિક ચંદ્ર ગ્રહણ થાય ત્યારે કોઈ જાતકનું નક્ષત્ર અને નક્ષત્રનું ચરણ એ ચંદ્રમાના ગ્રસિત થતા સિવાયના ભાગમાં આવતું હોય તો એને એ ચંદ્ર ગ્રહણની ખરાબ અસર થતી નથી. પણ જે ભાગ ગ્રસિત થયો હોય એ જો એના નક્ષત્રના ચરણમાં આવતો હોય તો એના અસર થાય. એટલે આ સૂક્ષ્મ રીતે જોઈએ તો એની અસર આવી રીતે તારવી શકાય. જી, ધન્યવાદ પરેશભાઈ. દર્શક મિત્રો, આ વાત પણ સમજવા જેવી છે કે દરેક ગ્રહણ એટલે એક શબ્દ નહીં પકડવાનો, ગ્રહણના જુદા જુદા પ્રકાર જોવાના, એમાં પછી નક્ષત્ર, નક્ષત્રના જુદા જુદા ચરણ હોય, આ બધી બાબતો જોઈ વિચારીને પછી ગ્રહણનું ફળ કથન કરવું શક્ય બને. એટલે એક જ ધોકે બધાને આંકવાની વાત નહીં કરવી, કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાથી દૂર રહેવું. સૌથી સારામાં સારો રસ્તો કોઈપણ દુઃખ નિવારણનો અથવા તો કોઈપણ તમારા પર આપત્તિ આવવાની હોય ગ્રહોના કારણે એના નિવારણનો એ હરિસ્મરણ છે. તમને જેનામાં વિશ્વાસ હોય, જે શક્તિમાં વિશ્વાસ હોય, એમાં સંપૂર્ણપણે ચિત્ત સ્થિર કરી અને તમે એને સંભાળશો તો પેલા ભજનમાં કહ્યું છે તે પ્રમાણે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેને સુનતા શાળિયા વદેવે. ઈશ્વરની જો સહાય હોય, જેમ માર્કંડેય મુનિને યમે પાશમાં લેવા માટે પાશ નાખ્યો અને સ્વયં શિવજીએ એમને બચાવી લીધા, એમ પ્રહલાદને ધગધગતા લોહસ્તંભ પર બાથ ભરવાનું કહેવામાં આવ્યું, નિર્દોષ નાનો બાળક. પણ ઈશ્વરે એને તે લોહસ્તંભ પર પસાર થતી લાલ કીડીઓ થકી સંકેત આપ્યો કે બેટા તું આગળ વધ, કોઈ જ વાંધો નથી. અને પ્રહલાદે જેવી બાથ ભરી કે સ્તંભ ફાટી અને એમાંથી દુષ્ય અવતાર બહાર આવ્યા અને જે અનિષ્ટ તત્વ છે હિરણ્યકશિપુ એનો વધ કર્યો. એટલે ઈશ્વર જે ચાહે છે એ સૌથી સારું હોય છે. કોઈ તમારું બુરું ચાહે, ગ્રહોની બુરી અસર પડે એ બહુ અંધશ્રદ્ધામાં માનવું નહીં, એને એક તમારે માર્ગદર્શક સિદ્ધાંત તરીકે
अंगुली निर्देश तरीके ज गणवो। बाकी तो मुद्दे लाख बुरा चाहे तो क्या होता है, आखिर वही होता है जो मंजूरे खुदा होता है। ईश्वर ना दरबार में जो नक्की थयेलू छे तमारा माटे एने कोई रजमात्राम तेम करी शकतु होय तो ईश्वर ज करी शके छे। માણસની કોઈ શક્તિ નથી જેનાથી થઈ શકે, સિવાય કે સાચા હૃદયથી કરવામાં આવેલું હરિસ્મરણ અને ભક્તિ એ કોઈ પણ પ્રકારની આપત્તિ માટે તમારા પાસે રામબાણ ઉપાય છે। બસ તો દર્શક મિત્રો આજે આટલું જ। આજની વાત ચંદ્રગ્રહણ સાથે આપણે શરૂ કરી હતી અને એ વાતને જુદા જુદા ચંદ્રગ્રહણના પાસા અને જાતકો પર અસરની ચર્ચા કરી આપણે એ વિરામ આપીએ છીએ। મળીશું હવે સોમવારે એક નવા વિષય સાથે, નવી વાત સાથે, નવી પેનલ સાથે। ત્યાં સુધી શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર।